આવું જ કંઈક જોવા મળી રહ્યું છે આ લગ્ન મંડપમાં. આ દ્રશ્યો છે રાજકોટના જામકંડોળાના, કે જ્યાં લગ્ન મંડપમાં બેસેલી નવવધુ છે, કોઈકની પુત્રી તો કોઈકની પુત્ર વધુ. શબ્દો સાંભળીને નવાઈ લાગશે, પણ હા, આ હકીકત છે કે મોટા શમણા સજાવીને કોઈની પુત્રીને પોતાના ઘરમાં ઉજાસ ફેલાવા લઈ તો આવ્યા, પણ પુત્રના અકાળે થયેલા અવસાને પુત્ર વધુના જીવનમાં જ અંધકાર ફેલાવી દીધો. ત્યારે આ નિર્ણય થયો કે મારા પિતાશ્રીનું વંદન કરું છું, અને ખાસ કરીને એક સમાજની અંદર એક મેસેજ જાય, અને આજે એક પુનઃવિવાહ કરી અને અમારી પુત્ર વધુને એક દીકરી બનાવીને આજે સાસરે વડાવી રહ્યા છીએ. નવાઈની વાત તો એ છે કે આ ઉત્તર ઉદાહરણ પૂરું પાડનાર અન્ય કોઈ નહીં પણ જાણીતી વ્યક્તિ છે, અને તે છે પોરબંદર ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા. પુત્ર વધુને દીકરીની જેમ સાચવીને આ કઠોર નિર્ણય લેવો પડ્યો છે. માત્ર આટલું જ નહીં, પણ પુત્ર વધુને પોતાની કરોડોની મિલકત પણ કરિયાવરમાં આપી છે. જે કંઈ અમારી પરિવારની મિલકતોનો જે હિસ્સો છે, હિસ્સો પણ અમે આપશું, અને અમારા પોતાના મકાનમાં જે સુરક્ષિત અમારું મકાન છે, અમારો મારો બીજો દીકરો સાથે અમે રહેવાના છે, અને કોઈ દિવસ ચિંતામુક્ત બની જાય. આપણે પોતાની વિધવા દીકરીને ફરીવાર નવજીવનમાં પગરણા માંડતા જોઈ તેના જન્મદાયી માતા પિતા પણ ભાવ વિભોર બની વિઠ્ઠલભાઈ રાદડિયાનો આભાર માની રહ્યા છે. અમારી દીકરી ને વિઠ્ઠલભાઈએ દીકરી સમજી અને જે મેરેજ કરી આપેલ છે તે બદલ હું લાખો વાર ધન્યવાદ વિઠ્ઠલભાઈને આપું છું. બબ્બે પિતાના આશીર્વાદ મારી દીકરીને મળેલા છે. સામાન્ય રીતે પુત્રના અવસાન બાદ તેની વિધવાને સમાજમાં તિરસ્કારથી જોવા મળે છે, પણ જ્યારે સમાજની ઊંચી નામના ધરાવતી વ્યક્તિ આવું કોઈ ઉદાહરણ પૂરું પાડે ત્યારે ખરેખર સમાજે તેમાંથી બોધ લેવાની જરૂર છે. કલ્પેશ ગોહિલ, સંદેશ ન્યૂઝ, રાજકોટ.